આ બહેનોને કહું છું, આ કોર્સ ફોર્સ નહીં કરાવવાના, બે વર્ષ એને કોર્સ કરાવો, કિચન કોર્સ, જૈના કોર્સ, કે જૈના પૂર્વક કઈ રીતના પાણી ગળાય, કઈ રીતના ઘરની અંદર ઝાડું વળાય, કઈ રીતના એની અંદર પણ જૈના પડાય. તમે નહીં માનો, અમદાવાદની અંદર એક ગ્રુપ ચાલે છે, બ્રાહ્મી સુંદરી એ બેનના એ ગ્રુપના લીડર મને મળ્યા હતા. મને કહે કે મારા સાહેબ આશીર્વાદ આપો 4 દિવસ માટે અમદાવાદની બહાર એક એરિયો છે, બંગલા ખાલી છે, ત્યાં અમે 100 છોકરીઓને લઈ જઈએ છીએ, 16 થી 24 વર્ષની છોકરીઓ. અને એને મેં કીધું શું શિબિર રાખવાના છે? મને કે શિબિર નથી રાખવાના. મેં કીધું શું કરાવવાના 16 થી 24ની છોકરીઓને? મને કે એને ઝાડું કઈ રીતના મરાય એ શીખવાડશું. સોયની અંદર અમારે 80 વર્ષની હીરાબા વીરાબા આ બધી વગર ચશ્મે સોયમાં દોરો નાખી આપતા હતા. શાંતાબા નાખી શકે કે ના નાખી શકે? આજે પણ નાખી શકે. અને 16 વર્ષની સ્વીટી બેન દોરો નાખવા જાય તો દોરાના 2 ભાગ થઈ ગયા હોય. સોયમાં દોરો એના ક્લાસ હોય, ઝાડુ કેમ મારવાનું એના ક્લાસ હોય, પાણી કેમ ગાળવાનું એના ક્લાસ હોય, રસોઈ કેમ બનાવવાની એના ક્લાસ હોય. આ સમય આવી ચુક્યો છે. મેં કીધું બેન કેટલા આવશે? મને કે મારા સાહેબ લેવા છે 100 અને 300 વેઇટિંગમાં. કરવું છે પ્રદીપભાઈ ભિવંડીમાં? આજ કરવા જેવું છે. હવે કહેવાનું કિચન કોર્સ, નામ અપ ટુ ડેટ આપો, શરમ આવવી જોઈએ. આ ક્લાસ ને તે ક્લાસ બધું બંધ કરાવી 2 વર્ષ એને સરખી શીખવાડો, કોઈ ભૂલ ના થાય. જૈના કેમ પડાય? મૈના અને સુર સુંદરીને સ્પેશિયલ પંડિત રાખ્યા અને નક્કી કર્યું કે જેવું ભણતર પૂરું થાય સભા વચ્ચે એક્ઝામ લેવાશે. દિવસ નક્કી થઈ ગયો, 2 બાજુ પંડિત બેઠા છે, 2 બાજુ 2 છોકરીઓ બેઠી છે, સામે રાજા પ્રજાપાળ, આજુબાજુ એની 2 પત્ની બેઠી છે, આખી સભા ભરાણી છે. અને એની વચ્ચે રાજા પ્રજાપાળને મંત્રીએ કીધું, આપની બંને પુત્રીઓ ભણી ગણીને તૈયાર થઈ ગઈ છે, એ કેવું ભણી છે એ અમારે જાણવું છે, માટે આપ અમારા વતી એને પ્રશ્ન કરો. રાજાએ કીધું બોલો કયો પ્રશ્ન? અને મંત્રીએ કહી દીધું આ પ્રશ્ન, કોણ બનેગા? આમ હોટ સીટ પર બેઠા હોય અમિતાભની સામે, અને એક પછી એક પ્રશ્નો આવતા હોય. બસ અહીંયા પ્રજાપાળ હોટ સીટ પર છે, એની સામે 2 દીકરીમાંથી 1 દીકરી પેલી સુર સુંદરીને બેસાડી, અને રાજા પ્રજાપાળે પૂછ્યું બોલ બેટા પુન્નેહિમ લભઈ એહુ. આ 4 લાઈનનો એક શ્લોક છે, એમાંથી હું 4થી લાઈન આપું છું. પહેલી 3 લાઈન તારે ભરવાની, પહેલી આવતી હતી ને પહેલી, બસ આ પહેલી કા છે કે પુન્નેહિમ લભઈ એહુ, પુણ્યથી આટલું મળે છે. હવે શું મળે છે તારે ભરવાનું? સુર સુંદરી એને પૂછ્યું પુણ્યથી શું મળે છે? મૈણાને હજી પછી પૂછાશે, સુર સુંદરીને પૂછાયું. પુણ્ય એટલા માટે કહું છું કે આખી દુનિયા પુણ્ય વગર એક ડગલું આગળ વધી શકે એમ નથી.